જામનગરના જોડિયા ગ્રામ પંચાયતની દયનીય સ્થિતિ સામે આવી રહી છે. ગ્રામ પંચાયતની તિજોરી ઘણા સમયથી ખાલી છે. કાયમી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને વેતન ન મળતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. ત્યારે પગાર ન મળતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો. નોંધનીય છે કે હાલ જોડિયા ગ્રામ પંચાયતમાં વહીવટીદાર શાસન છે, ત્યારે વહીવટીદાર અને તલાટી મંત્રીએ કર્મચારીઓના પગાર ન મળતો હોવાનો સ્વીકાર કર્યો છે. સાથે જ ગ્રામ પંચાયત સરકાર પાસે 3 કરોડ જેટલી રકમનું લેણું માંગતી હોવાની વહીવટીદારે કબૂલાત કરી છે. અને મને અત્યારે હજી 2-2.5 મહિના જેવું થયું અહીંયા, પણ જોડિયા ગામમાં કર્મચારીના પ્રશ્ન અને એમાંય અમારે ઓક્ટ્રોયની જે ગ્રાન્ટ આવવાની છે એ અમારી પાછલી બોડી પાસે અમે તપાસ કરતા અમને જાણવા મળેલ કે 3 કરોડ 8 લાખ રૂપિયા સરકારશ્રી પાસે અમારા બાકી છે. અને એ જો ગ્રાન્ટ અમને મળી જાય તો અમારા જે આ નિવૃત્ત કર્મચારીના ક્રેશ ગ્રેજ્યુટીના હોય કે એની 300 દિવસના પગારની રકમ હોય કે સ્ટ્રીટ લાઇટનું બિલ હોય કે પાણીનું બિલ હોય એ અમે ચૂકવી શકી. અને અમારો જે આ ગ્રામ પંચાયતમાં જે ખોરવાયેલો મતલબ આ વહીવટ છે એ અમે સુચારુરૂપથી ચાલુ કરી શકી. જોડિયા ગામની અંદર કુલ જ્યાં 27 પ્લસ કર્મચારી છે, 27ની અંદર આપણે અત્યારે 16 જણા ચાલુ કર્મચારી. મેઇન તો કર્મચારીનો પગાર, આ લોકોના 50-50, 60-70 પગાર ચડી ગયા, 1000 શું એટલા પગાર ચડી ગયા હે. એટલે એ ચૂકવણું પંચાયત કરી નથી શકતી, એટલે આ કર્મચારી હું 5 વર્ષ થયા સાહેબ રિટાયર થઈ ગયો છું, 17/12 પાંચ વર્ષથી હજી મારા નિવૃત્ત થયા પછી 6 પગાર પાગક છે. દર મહિને ઓક્ટોબરનો ચેક આવતો, 3 મહિને એમાં 1 પગાર દેતા, અત્યારે હજી 6 બાકી છે, હજી ચેક નથી આવ્યો. ચેક આવે તો કહે છે કે નથી દેવાના, એટલે અમને રિટાયર થાય એના તો પગાર દેવા જોઈએ ને. મારા બાયડી છોકરા ભૂખે મરે છે, કોઈ જાતની કોઈ આવક નથી. હજી મારી ગેચ્યુટી રોકાઈ છે, ગેચ્યુટીમાં હાઈકોર્ટમાં અમે ગયા છે, વ્યાજે પૈસા લઈને 5% લઈને 25,000 રોકડા વકીલને દઈ આવ્યો છું. ગ્રામ પંચાયત છે બરાબર છે, મારા પગાર 66 બાકી છે, 66 મહિનાના પગાર બાકી છે. હું હરોજ ટાઈમે 4 વાગે ઉઠીને આ બધા ગામની વ્યવસ્થા સવારમાં બધાની પૂરી પાડું છું બરાબર છે. અને ઓફિસવાળા જે સ્ટાફ છે એની રીતે વસૂલાત કરીને, પાણીની વસૂલાત કરીને, મકાનવેરાની વસૂલાત કરીને એ લોકો પગાર લઈ લઈએ છે, અમને લોકોને દેતા નથી બરાબર છે. અવારને અવાર આવું કોફન આયલા રાખે છે. આમાં 66 મહિનાના બાકી છે, બાકીના છે ને કોઈના 5 છે, કોઈના ઓફિસ સ્ટાફના 6 છે, કોઈના 10 છે, એવી રીતે જે બાકી મારા 66 મહિનાના પગાર બાકી. 4 વાગે ઉઠીને આવું છે, આ લોકો 1 વાગે 1.5 વાગે કંઈક તો ઓફિસ જ નથી ખોટ.